સાહેબે બહુ સારી વાત કરી કે આ એક એક લારી યાર અત્યારે ફેશન ના દીકરા થઈ ગયા. ઈક આપણે કે ક્યાં જાય ઈક ખાવા? ઈક નો દીકરો તમને આપણા બાપ દાદા આમ જો અડધો બાજરા નો રોટલો અડધો ડુંગળી નો દડો ખાઈને ધોળિયામાં પડ્યા રહેતા તો એમ સિંહોટી ભરે ને ત્યાં લોહી નીકળતા. તમને હાલતા નથી આવડતું. પડના દીકરા અત્યારે આવ્યા છે, મને ખબર છે શૂટિંગ ચાલુ છે. પડના દીકરા અત્યારે આવ્યા છે, ઇન્સ્યુટ મારીને ટાઈટ ઇસ્ત્રી પહેરીને પોગ્રામ આની વાળીએ કરે ને ફોયતરા આની વાળીએ નાખે. આનું શું કરો તમે? એટલા એ ખાવામાં ઈર્ષ્યા ભાઈ, ખાયા નહીં ને ફોયતરા આઈ ગયા નાખે. થોડુંક આપણા બાપ દાદા એવું કેતા કે ભાઈ પર માટી ન ખવાય, પર માટી ખાય તો રીધી ઘરમાં ન રહે. અને આપણને પછી કવટી આશીર્વાદ દે, એને ન ખબર હોય દીકરો હું પીને ખાઈને આવ્યો છે એમ આશીર્વાદ દે. ખાધે પીધે સુખી તાવ એ બધું કરી ન આવ્યો. તમે ખાલી એમ કહો કે હો વરો નો થા પણ સારી નીતિ થી જીવજે. ભી ગયું સાહેબ, બાકી કોઠા હોય આપણા બાપ ની હતી. એની પાસે વૈજ્ઞાનિકો પૂછવા આવતા કે આનું શું કરચું એમ. એક ભાઈ પાસે 60,000 ની ભેં લેવા, અને બધા યુવા વર્ગ થોડોક વધારે છે એટલે મને રસ જાગ્યો છે. હું થોડી કોઠા હોય ની વાત કરું, યુ નો, જસ્ટ એટલા માટે કે એમને થોડું ખબર પડે, યુ નો. નગર હું પડતી જાય એવું છે. હું આવ દેશી મને મને ખરેખર મને લેર જ આવે, આવ દેશી ફાડી ને થઈ. એટલે ભાઈ પસા 60,000 ની ભે લાવ્યા, અને ભે તમને કહો નવ સુંદરી હો ઊંઠી જાફરા બાદ્યામ શિવટી ભરો લોહી ની 60 ફૂટા દૂધ કેટલું કરે 12 શેર એમ. વાહ બે, તે તો સુવિધા ન મળે ને ગાડા ને વાહે બાંધી લેવા. એટલે 15-20 કિલોમીટર ભે ઠાકી ગઈ, ગમાઈને બાંધી, 5 વાગ્યાનું ટાણું થયું, ભે દોવા બેઠા, ભે દોવા ન દીધી. તમે જોજો ઘેરે ગાડી આવે લાડી આવે હારી હાડી આવે ને આજુબાજુ વળ્યું પેલા આવે લે સંતા મરદિયર તો હારું ડોબું કોઈ કેવા ઈ એની જેવી ની એની જેવી હોય. મોટાભા તમને શું ખબર હોય, તમાર દેર ને નકરા ડોબા કોતા જ આવડે. સો વાગે બે દોવા બેઠા, બે દોવા ન દીધું. 7 વાગ્યા બેઠા, ન દોવા દીધું. જ્યાંથી બે લીધી બાઈ નો મગજ ભી ગયો કે 8,000 રૂપિયા ના ટોઈસ છે એવા તો દોવા દેતી નથી. હું શું લેવા જિંદગી માં આવી કેટલી ભીલો કરવી જોઈએ વગર. આ બીજી થઈ એ ખોટો અવાજ ગીરમાં તમે ગોઠવી લેજો બધું, પછી તમારે લાઈન માં ગોઠવી લેવાનું. જ્યાંથી બે લીધી ને ફોન કર્યો, ભાઈ તારી બે દવા કા નો દે કે ખોળ આપ્યો તો કે હા, કપાઈ આપ્યો તો કે હા, બાફેલ ગુગરી આપી તો કે હા, આ તેનમાં કઈ નો દેવાનું. પેલા તો આને દેવાનું શું હતું કે આને દેવાનું તો ગળ, અને ગળ તું દે જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે અને ગળ નું વ્યસન થાય. એવું મોટામાં પાઇન્ટ ને ગરબા માંથી ખીલો છોડવા આવ્યો ને 100 રૂપિયા દઈ ગયો કેવાય નઈ તારે ગળ ડોહું ખાય છે. 5 કિલો તમને કહો 9:30 વાગે ભીલું લેવા ખાંડી ને તગારા નાખીને મૂક્યું, જેવું ગાંગડો ગળા દાઢે રીડો પ્રહો વળી ગઈ. 12 શેર દૂધ કર્યું, બાય રાજી ને રેડ સારું ગતિ લેવાસ બોગરું ભર દે તે વાલું લાગે એમ. જા એ 2 ટણાનું ભેગું કરીને 2-3 લિટર ઘેરે રાખે, 10 લિટર ડેરીમાં આપે. 3 દી વીએ ગયા, બાય રાજી થઈ ગઈ. 3,000 રૂપિયા નો પગાર આવ્યો, અહીંયા આવો મુંજા ને બાતા આમ જોવો બીડી ઠારતા હોય આખું ઘર ગઈ દઉં અહીં આવો. આવું કે એમ ઝીણું ઝીણું કે બીડી ઠારી ના આવે હું છે બોલ. આમ જોવો આ 3,000 રૂપિયા આમ જોવો, હા તમે જોવો ખરા બે એવી કીટુ વાળી છે ને એ એવા ફિયાટ આવે છે ને કે વાત જાવ જે 3,000 નું દૂધ વેસ નહીં કહું. ઉભી રહે હથીરી પડે અલ્યા ડો 35,000 નો ગોળ થયો. આનું શું કરીશું ઈ કે 65 ની 2, 30 નું દૂધ ને 35 નો ગોળ તમ તો નુકસાની નો. ત્યાં આપણા દેશનો પાઘડી બંધ ધોળી મિલિટરી. એટલા માટે હું કહું છું કે સીમાડા હાંસવીને બેઠા હોય ને આપણે સૈનિક મિલિટરી કે હું કામ કે આપણે શાંતિથી હોઈ શકીએ. આપણો બાપ દાદો ભલે ગમે ટાઈટ તડકામાં ઓસરી ની કોરે હોતો હોય છે ને આપણે એમ કહીએ દાદા એટલે હા જાગતા જ છે. હું કામ મારા દીકરા હાથે શાંતિથી હોઈ શકે. પાઘડી એટલા માટે બાંધે છે સાહેબ કે સંસ્કૃતિનો અને અનુભવોનો આટો વાઢીને બેઠા.
એને નથી ખબર પડતી એવું ન માનતા, એને બધી ખબર પડે છે પણ હવે બોલી નથી શકતા, કારણ કે આપણે વહીવટ લઈ લીધા ને ભાઈ બધોય. તમને ન ખબર પડે 20 રૂપિયા માંગી લેવાના જોડીને બાકી ટકટક નહીં કરતા. આપણે જાદુ બાબા કહેતા ગઢડા વાળા, અને આપણે ગર્વ લીધા જેવું સાહેબ કે આ ગુજરાતમાં 3 કલાકારો એવા મળ્યા કે હજી એનો કોઈ પલ્લો જ નથી કાપી શકું. નારાયણ સ્વામી 10,000 ભજન ગાયા પણ આમ દો એની જેવું ભજન હજી સામે નહીં. જાદુ બાબા ગઢડા વાળા એની જેવી કોટા હોય આમ લો, અમે તો શું કહેવાય બાળ મંદિર ન કહેવાય. જાદુ બાબા ગઢડા વાળા સાહેબ મોજડી જમાવતા લેર આવે, અને કાંજી બુટા બારોટ આપણું સલાળાના હે એની જેવી વાર્તા ન સામે ભલામણા. ઉઠાં ગોળ મોવાદ મેં નિશાં કરે કામ તો ભોહાણે ભારતમાં નામ હારશું. મને અવાજ નથી આવડતો પણ એની મીઠાઈ સર આખી અલગ છે સાહેબ. અને જ્યાં સુધી આખી વાર્તા ન સાંભળો અને આખી વાર્તામાં જ્યાં સુધી ન આવે મોટામાં ફાઇટ ની બોઈલ ની હું ઘરમાં ડખો આલે હવે રોજ ગળો દેશો કેટલો 10 નો દેતો હવે મારો દીકરો ધારી દાન 5 કિલો ડબ્બાનો ગળ લેતો આવજો ભેગી તેની જોડી બીડી લાવજે ડબ્બાનો 5 કિલો ગળ લેતો આવજે અને લાય એટલે મને કહેજે તું કઈ કરતો નહીં કે સારું ડબ્બાનો ગળ લેવા જૂનું તગારું ફરજામ પીડ્યું હોય આપણે એમ ફરજો કહી ફરજો એટલે આમ જો આમ જામ એમ તે ખાટલો નાખીને હુતા જ રહી રોગ નો થતો. જે દિવસ ની આપણી માવડીઓ પોદળા વીંચ્યું સાહેબ એને કઈ કયા પ્રકારના રોગ હોય એને ખબર ન પડતી. હમણાં એક મારો મિત્ર આવ્યો લંડન થી, મને કે ચાલ ને આપણે એકચ્યુઅલી આપણે ગરકાંઠે ફરીએ. મેં ડાય તો ગરકાંઠે ગયા ને લંડન, એક ચપટી ધૂળની ચપટી ભરી. મને કે યુ નો જસ્ટ તને હિતીશ મારે એક વાત કે મેં હું મને કે આપણે હવે જે માટીની સુગંધ છે એકચ્યુઅલી પેલા જેવી નથી રે. મેં ડોહુ એની ઈ જ છે માલ અવળો ઉપાડ્યો. માવડીઓ તમારું આવશે ઘડીક ધીમા સમજો તમને હું લે તમને એવું ન મેં તને ભાફા નું લાવે તમે તાર મોજ કરો આનંદ જ કરવો છે. હું આમ થી ઘેરે કઈ નાખો છું આવું તાવું નકર કાલે લઈ આવું એટલે જાય ખરો એમ ઈ પાકું છે. તમે એમ નો મત કઈ રોકે છે નહીં આવું તો આવું કાલે લઈ આવું પણ આવું ખરો એમ મને મને જો અહીંયા મારા મિત્ર એટલા છે હું કામ કારણ કે આમ દિલથી ચાહવા વાળા અમે બાબાપુર થી આવ્યા ખાંભા થી આવ્યા ગયો નકર કાંઈ નહીં તે નેડો નહીં પટેલ નો દીકરો હા સાંભળાય મારી બેન અહીં છે પછી અમારા આજા ઓર્ગેનાઇઝર અમારા આશીષભાઈ જોવટિયા એમને એક વખત જોરદાર તળિયું થયું પટેલ નો દીકરો ભાઈ પટેલમાં હું કે મોળા છે તોપું છે પણ કોઈ ફોડતું નથી બીજું કાંઈ વાંધો નથી એટલે મૂળ ભૂલાઈ જાય પાછું ગળ એહરી જાય એટલે 5 કિલો ડબ્બાનો ગળ લેવા જૂનું તગારું લઈ આવ્યા જૂનું તગારું એવું હો ભાઈ છાપમાં મુકાય એવું એમ છે કે એવું કંડારી છાપમાં મૂકી પાણીને છટકોરો નાખતા જાય ગળ લીપતા જાય પાણીને છટકોરો નાખતા જાય ગળ લીપતા જાય એવું સરસ મજાનું પાણી સાટી સાટીને પ્લાસ્ટર જેવું કરી દીધું. મારો દીકરો હુકાવો મૂક દે તડકે તડકે હુકાવો મૂક દીધું 5 વાગ્યા ભેહે દવાનું ટાણું થયું કે દાદા હા ભેહે વટકે નહીં તો ઓલું તગારું આ લઈ લે તગારું લઈ લે તડકેથી મૂકી દે ગમાઈનમાં ગમાઈનમાં મૂકી દીધું. ઓલે કીધું તેમ જેવો જીભે હવા દળ છે સીધો પરાવો તૈન લબરકા લીધા ભેહે તૈન લબરકા લીધા તેને તો પરાવો હો ભાઈ દોઈ લીધી કે દાદા હા ભેહે દોવાઈ ગઈ હવે લઈ લે તગારું મૂકી દે તડકે સમજો ને હું શું કઉ છું. વરહ ના વરહ વીએ ગયા તગારું કાટી ગયું પણ ગળ ની પોપડી નો કઈ ભલામણ આપણા બાપ ની કોટા હોય છે.
એટલે કેવું પડે સાહેબ એની પાસે બે ગયો એને કાંઈ નથી જોતું હોય તમે તમે કેટલું કમાવો છો એની એને મતલબ જ નથી એને પણ તમે નુકસાની માં છો ને તો એને બહુ પેટમાં બળશે તમારે પ્રગતિ હોય ત્યારે એને મને ગણાય કે મને કે તમે છે ને બાબાપુર થી આવો ને ભાઈ હા નો ચડે તો નેટમાં જોઈ જજો પણ નેટમાં ડોહો રસ્તો દેખાડે ખાડા થોડા દેખાડે ખાડો ધીડું દેખાડે ભાઈ અમારો સારો રસ્તો હોય ત્યાં આલુ હોય જ્યાં અહીંયા ખાડા હોય ત્યાં હું હાલીને છે ભાઈ